वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ઘન શ્યામ જય બધા ભક્તોને જય શ્રી સ્વામી નારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ એમાં પૂર બીજું તરંગ સાડત્રીસમો શ્રીહરિ નવલખા પર્વત ઉપર ગયા અને સિદ્ધોને મળ્યા એ ચરિત્ર આજે આપણે આ તરંગમાં શ્રવણ કરીશું સ્વામિનારાયણ હરે શ્રીહરિ એકલા જ નવલખા પર્વત ઉપર ગયા હવે હું તે વાત કહું છું સહું પરમ વિવેકથી સાંભળો શ્રી મુક્તાનંદ સ્વામી આ વાત ઉત્તમ રાજાને સંભળાવે છે જેના મનમાં શ્રી શ્રીહરિના ચરિત્રો પ્રત્યે અધિક ચાહના ભાવના હોય તેવા બધા હરિભક્તોને માટે આ વાત કહું છું કેવી સરસ વાત આવી આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે આ વાત ફક્ત તમારા માટે નથી જેને જેને ભગવાનના ચરિત્ર રૂપી અમૃત પીવાની ઈચ્છા છે એ આજે છે કે કાલે છે એ અત્યારે છે કે યુગો પછી હશે એ દરેક માટે આ વાત અતિ મહત્વની અને કામની છે એટલા માટે કહેવાય છે ને દુનિયાની મોટાભાગની વસ્તુ ટેમ્પરરી હોય થોડા સમય માટે સારી લાગે કેસર કેરી પાકેલી હોય મોઢામાંથી પાણી છૂટેને જોઈને પણ એ જ પાકેલી કેરી દસ દિવસ પડી રહી અને કોવાઈ જાય કાળી પડી જાય એમાંથી દુર્ગંધ છૂટતી હોય પછી શું ફેંકી દેવી દાદા જોઈને ઉલટી થઈ જાય માણસ આનો આ પચાસ સાઠ વર્ષ કેટલો આનંદ આપતો હોય એ જ માણસ ઘરડો થાય વૃદ્ધ થાય બધું ખલાસ થઈ જાય મરી જાય પછી એને ચાહનારા વ્યક્તિ પણ શું ઈચ્છે જે વ્યક્તિ અતિ પ્રિય લાગતો હતો એ જ વ્યક્તિ કેવો લાગે એને કાઢવા માટે મહેનત કરે હા લોકો કે જલ્દી કાઢવા ને કેમ સવાલ ત્યાં જ છે જગત એ ટેમ્પરરી છે જગતના તમામ સુખ આનંદ બધી વસ્તુ ક્ષણિક છે આજે સારું લાગે છે એ કાલે સારું લાગશે કે નહીં લાગે બહુ મોટો સવાલ છે શાશ્વત એક જ વસ્તુ છે ભગવાન ભગવાનની મૂર્તિ ભગવાનના ચરિત્રો ભગવાનના ભક્તો ભગવાન નિત્ય છે એના પ્રતાપે ભગવાનના સંબંધવાળી તમામ વસ્તુ ભગવાન સંબંધી આનંદ એ પણ નિત્ય ભગવાનના ચરિત્રો એ પણ નિત્ય ભગવાનના સંતો ને ભક્તો એ પણ નિત્ય નરસિંહ મહેતા આજે જૂના લાગે મીરાબાઈ આજે જૂના લાગે અરે મુક્તાનંદ સ્વામી કે સ્વામી આજે જૂના લાગે હજારો નહીં લાખો નહીં કરોડો સંતો ભક્તોના હૃદયમાં આજે મુક્તાનંદ સ્વામીનું કેવું સ્થાન છે ગાયકવાડ નો મહેલ દેખાય પણ આજે ગાયકવાડ પ્રત્યે કોઈના હૃદયમાં આવો ઉભરો આવતો હોય એવા માણસો જોવા મળશે નથી મળતા કારણ શું માત્ર ભૌતિક સંપત્તિમાં પડેલો માણસ એ થોડી વાર માટે સારો લાગે છે મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે હે સંભળાવું છું ભગવાનના ચરિત્રરૂપી અમૃતને ઈચ્છનારા કોઈ પણ ભક્તો માટે આ ચરિત્રો કામ લાગશે કેટલી સરસ સ્વામી વાત કરે છે કુપકો પાની જો પ્રથમ સો આવે થારે મહી પીછે ખંડ પીવત અનંત મુક્તાનંદ સ્વામી ચલેક્તાન આપે છે કુવાનું પાણી પહેલા થાળામાં આવે પછી ધોરિયા કે ઢાળિયામાં ચાલે અને પછી અલગ અલગ ક્યારામાં જાય પાણી તે રીતે વાવેતરને પહોંચે છે થાળું અને નીક ન હોય તો પાણી ક્યારામાં વાવેતર સુધી ક્યારેય પહોંચે નહીં તે રીતે વિચક્ષણ મનુષ્ય ધ્યાન દેવું જોઈએ પ્રથમ વક્તા દ્વારા મુખ્ય શ્રોતાએ સાંભળેલો ગ્રંથ અનુક્રમે અન્ય સામાન્ય શ્રોતાજન સુધી પહોંચે છે કેવી સરસ વાત કરી જૂના સમયમાં તો પાણી કૂવામાં જ હતું ત્યાંથી જ લેવા જતા બધા આજના જેવા નળ તો હતા નહીં હવે છોકરાને પૂછો પાણી ક્યાંથી આવે તો કે નળમાંથી હવેના છોકરાને ખબર નથી દૂધ ક્યાંથી આવે તો કે ડેરીમાંથી દૂધ ગાય આપે એ એકવીસમી સદીના છોકરાને કદાચ ખબર હશે કે નહીં હોય કેરીનો રસ ક્યાં તૈયાર થાય તો કે સ્ટોરમાં ડબ્બા મળે યુગનો પ્રભાવ એટલો બધો આગળ વધી રહ્યો છે પણ એક સમયની વાત એવી હતી કે પાણી કૂવામાંથી જ લોકો ભરતા સિંચતા લાવતા ખેતર માટે કે ઘર માટે કે કપડાં ધોવા માટે કે કોઈ પણ કામ માટે કૂવામાંથી સ્વામી કહે પાણી પહેલાં થાળામાં પડે થાળામાંથી એ પાણી પછી ધોરિયામાં જાય ધોરિયામાંથી ક્યારામાંથી એ પાણી પછી વાવેતર સુધી બિયારણ સુધી જે દાણા નાખ્યા છે ત્યાં સુધી પહોંચે છે એમ સ્વામી એમ કહે છે ભગવાનના ચરિત્ર પ્રથમ વક્તાના હૃદયમાં પ્રગટ થાય વક્તા દ્વારા એ ચરિત્ર શ્રોતા સુધી પહોંચે અને શ્રોતા દ્વારા એ ચરિત્ર સામાન્યમાં સામાન્ય નાનામાં નાના જીવ સુધી એ ચરિત્ર પહોંચી જાય છે અને એ ચરિત્ર નાનામાં નાના જીવને પણ બળ આપે છે હવે મેં જેમ સાક્ષાત સાંભળ્યું તેમ શ્રીહરિની વાત કહું છું સુખરાશે શ્રીહરી નવલખા પર્વતને જોવા ચાલ્યા તે પર્વત ઘણો ભયાનક અને ત્રાસદાયક છે अब कहूँ से हरी की बाता झिमि सुने हे तिमी साक्षाता अरे गिरे देखन हरी चले सुखरा से गिरे देखन हरी चले सुखरा से गिरे भयानक ઉપજત ત્રાસી એવો એક ભયંકર પર્વત છે ત્રાસદાયક છે એટલે કે ત્યાં સુધી કોઈ માણસ પહોંચી શકે નહીં એવો એ પહાડ છે એ પર્વત એનું નામ છે નવલખા પર્વત શા માટે નવલખા નામ પડ્યું એટલા માટે નવ લાખ સિદ્ધો યુગોથી વર્ષોથી જન્મોથી ત્યાં સાધના તપશ્ચર્યા કરે છે આવી આ દિવ્ય ભૂમિ બિહામણા જંગલની વચ્ચે છે સામાન્ય માણસ ત્યાં સુધી જઈ ન શકે સામાન્ય માણસ ત્યાં સુધી જઈને સિદ્ધોને વિક્ષેપ ન કરી શકે એટલા માટે આવી એક ગુપ્ત ભૂમિ છે તેની ચારે બાજુ બારબાર કોષ સુધી મહાન વિકટ અને ઘોર વન રહ્યું છે ચારે બાજુ તેમાં જવાનો કોઈ તરફનો એક પણ માર્ગ નથી અને તેમાં કોઈનું બળ પણ ચાલી શકતું નથી કારણ કે સિદ્ધ ભૂમિ છે દિવ્ય ભૂમિ છે એટલે ત્યાં કોઈ જઈ શકે એમ નથી તે વનની ચો તરફના પ્રત્યેક ગામમાં રાજાએ ચોકીદારો બેસાડ્યા હતા એટલે કોઈ પણ મનુષ્યને તે ઝાડીમાં વનમાં ચાલવા પ્રવેશવા દેવાતું નહીં રાજાએ ચારે બાજુ પહેરો મૂક્યો હતો આપણા શાસ્ત્રોમાં ચરિત્રમાં એક ચરિત્ર એવું પણ આવે છે રાજાને એવી ખબર નહોતી કે આ જંગલમાં વચ્ચે નવલખા નામનો પર્વત છે ત્યાં સીધો રહે છે પણ એ બિહામણા ભયંકર જંગલમાં અનેક હિંસક પ્રાણીઓ તો હતા જ પણ એક ખવિસ નામનો રાક્ષસ હતો જેને માથું નહોતું માથા વગરનો એ રાક્ષસ એને માણસની ગંધ આવતી એ જંગલમાં આગળ ગયેલા કઠિયારાઓ એ જંગલમાં આગળ ગયેલા કોઈ ગોવાળો એ જાય પાછા આવતા નહીં એમાંથી કોઈ બચ્ચીને આવ્યો અને રાજા સુધી વાત કરી કે મેં આવો બિહામણો ભયંકર માણસ જોયો અમારી સાથેના બધા માણસોને મારી નાખ્યા રાજાને વાત પાક્કી થઈ ખાતરી થઈ ગઈ ત્યાર પછી જંગલમાં ચારે બાજુ પહેરો મૂકવામાં આવ્યો કે ભૂલે પણ કોઈ માણસ ભૂલો ભટકતો આવી ચડે અને આ માર્ગે જો આગળ વધી જાય મેં વાત કરી હતી ને ગુરુજી સાથે મેં હિમાલયમાં યાત્રા કરવા ગયા આજનું બદ્રીનાથ એ બદ્રીનાથથી ઉપર બે કિલોમીટર ચરણ પાદુકા ચાલીને ગયા વર્ણિએ ત્યાં રહીને સાધના કરી છે મહારાજ ઘણું છે પવિત્ર પ્રસાદીની જગ્યા ત્યાં બેસી ધૂન કરી ત્યાંથી થોડા ઉપર ચાલતા ચાલતા ગયા નર પર્વત અને નારાયણ પર્વત આજે પણ છે મોજૂદ ભગવાન નર અને નારાયણ એની દિવ્ય ભૂમિ આપણે જેને બદ્રિકાશ્રમ કહીએ એ દિવ્ય પ્રદેશ પણ આપણને તો પહાડો દેખાય બીજું કંઈ દેખાય નહીં પણ ત્યાં આજે પણ સ્ટોન મૂકવામાં આવ્યો છે આ આ વર્ષમાં આ આ નામના માણસો અહીંયાથી આગળ ગયા એ કોઈ પાછા એવા નથી હવે મહેરબાની કરીને તમે તમારું નામ આ સ્ટોનમાં ઉમેરાવશો એટલે અહીંયાથી આગળ જશો નહીં રાજાએ પહેરો મૂક્યો છે જે માણસ તે જાડીમાં એકવાર જાય તે ફરીવાર ત્યાંથી પાછો આવતો નહીં જમીન ઉપર જે લાકડાનું કામ કરનારા કબાળી કઠિયારા લોકો હતા તે પણ એક કોષની આસપાસ જતા આવતા રહેતા તે જંગલમાં મોટા મોટા હાથી અસંખ્ય રહેતા સિંહ તો અપરંપાર રહેતા તે વનમાં ઠેકાણે ઠેકાણે નદીઓ વહેતી અને ફળ ફૂલ પણ પુષ્કળ થતા તે વનમાં અનેક જાતના પંખીઓ સુંદર કલરવ કરતા તે સમયે શ્રીહરિ ગાયોના ધણમાં ભળી ગયા અને તે વનમાં પેઠા ભગવાનને તો અંદર જવું જ છે મહારાજને ખબર છે અમે એકલા જશું અટુલા જશું કોઈક પહેરેદાર અમને જોઈ જશે તો બળજબરી કરીને પણ અમને પાછા વાળશે એટલે ગાયોનું ધણ હતું એ અંદર જતું હશે એની સાથે વચ્ચે વર્ણી અંદર જતા રહી નાના વર્ણી છે કોઈને દેખાવામાં આવે નહીં આ તો મહારાજની લીલા છે ભગવાન ધારે તો શું ન કરી શકે આ રીતે મહારાજ વનમાં પ્રવેશી ચૂક્યા અરુણોદય સમયે ચાલેલા શ્રીહરી સાંજે તે નવલખા પર્વતે પહોંચ્યા શ્રીહરી કોઈનો ભય મનમાં ધરતા નહીં નિધડક થઈને વનમાં ફરતા તેમણે પશુ માત્રથી ભય છોડી દીધો હતો જીવ જંતુ હતો તેમને દેખીને દૂર ભાગતા જે કોઈ ભયંકર અઘોરી કહેવાતા તે જે વનમાં રહેતા હતા ત્યાં શ્રીહરી એકલા જ ચાલીને જતા હતા કોઈ પરિચિત હોય કે અપરિચિત હોય તે કોઈનાથી ડરતા નહીં આ પ્રમાણે શ્રીહરિ રહેતા પોષ મહિનાની પૂનમની રાત અંજવાળાથી ઘણી ઉજળી હતી અને ઘણી શોભતી હતી ત્યારે તે વરણી રાત્રે નવલખા પર્વત ઉપર ચાલ્યા પોષ મહિનાની અંજવાળી પૂનમ ત્યારે પ્રભુ નવલખા પર્વત ઉપર પહોંચ્યા છે જ્યારે સૂર્યાસ્તનો સમય થયો ત્યારે પર્વત ઉપર શોભા જણાવા લાગી ઠેક ઠેકાણે ધૂણી ધખાવીને નવલાખ સિદ્ધો ત્યાં બેસતા દિવસે તો સિદ્ધો કે તેની ધૂણીઓ કંઈ જ દેખાતું શ્રીહરિ પર્વત ઉપર રાત રહ્યા હિમાલય આજે પણ ગજબ છે દેવેશ મહેતાનું અજ્ઞાત દુનિયા અચરજ અપાર પુસ્તક સ્વામી રામતીર્થનું બહુ પ્રસિદ્ધ પુસ્તક હિમાલયના અનુભવ વિશેનું આ બધા જો વાંચવામાં આવે તો આજે પણ હિમાલય કોઈક એવી દિવ્ય ભૂમિ છે જ્યાં સિદ્ધો જ્યાં મહાસિદ્ધો જ્યાં દિવ્ય પુરુષો આજે પણ છે જે યુગોથી વર્ષોથી સાધનાઓ કરે છે ભગવાનને જ મળવા માટે જન્મેલા જે આત્માઓ હતા એ હજારો યુગોથી ત્યાં બેસીને અખંડ ભગવાનની મૂર્તિનું સુખ માણી રહ્યા છે પણ હા એમાં ફેર એટલો છે કોઈ નિરાકારવાદી હતા દરેકની સાધના અધૂરી છે ઘણા વર્ષો પહેલા મેં વાત કરી હતી નીલકંઠ વર્ણિ જ્યારે હિમાલયમાંથી નીકળ્યા છે એક સાધુ યોગ સિદ્ધ કરે છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ને ધ્યાન સાત અંગ યોગના એણે સિદ્ધ કરી લીધા છે એટલે ધ્યાન લગાવીને બેસી જાય પણ આત્મા સુસુમણા નાળી દ્વારા બ્રહ્મરંધ્રમાં લીન થઈને પરબ્રહ્મનો જે અનુભવ કરે જેને સમાધિ કહેવામાં આવે એ સમાધિ સુધી નહોતો પહોંચી શકતો ઘણી મહેનત કરે ઘણી મહેનત કરે સાધના કરી કરીને એને શરીર સૂકવી નાખ્યું છતાં પણ સમાધિ સુધી નહોતો પહોંચી શકતો નાના નીલકંઠ વર્ણિ બાલપ્રભુ નીકળ્યા છે બાલપ્રભુને સાધુને આવા ઘનઘોર જંગલમાં એકલા જોયા પેલા સાધુને આશ્ચર્ય તો નીલકંઠ સાધુને પ્રણામ કર્યા સાધુએ પણ સામે નમસ્કાર કર્યા ભગવાન છે સાધના અધૂરી છે એને પૂરી કરવા માટે પધાર્યા છે મુક્તો ઉપર કૃપા કરવા માટે પધાર્યા છે સંતોને ભક્તોને સુખ આપવા માટે પધાર્યા છે એ નીલકંઠ વર્ણિએ પેલા સંતને યોગીને કહ્યું કે તું આઠમું અંગ સિદ્ધ નથી કરી શકતો એનું કારણ છે તારામાં ક્રોધ જબરજસ્ત પડ્યો છે એ ભયંકર ક્રોધને લીધે તું આઠમા અંગ સમાધિ સુધી નથી જઈ શકતો ક્રોધને છોડ ક્રોધી માણસ હોય અને એને તમે ક્રોધની વાત કરો તો શું થાય એક તો આગ લાગી હોય એમાં પછી કેરોસીન છાંટો એક તો વૃદ્ધ વૃદ્ધ સાધુ યુગોથી સાધના કરનાર તપસ્વી સાધુ અને વર્ષોથી સ્ટોક ઘણા ક્રોધ નો સ્ટોક થઈ ગયો હોય એટલે ક્રોધ બધો ભેગો કરી રાખેલો અને આ નાના નીલકંઠ એક છોકરો જ કહેવાય ને આગળ તો એક નાનો છોકરો દેખાય એવો નીલકંઠ એક બ્રહ્મચારી અને આવી રીતે ઉપદેશ આપી જાય અને કોઈ જાણ્યા વગર પરિચય વગર સીધી વાત કરે મહારાજે તો બોમ્બ ફોડ્યો કે તપસ્વી આ તમારો ક્રોધ છોડો તો સમાધિમાં જવાશે અને એવો ક્રોધે ભરાયો એવો ક્રોધે ભરાયો તું કોણ મને કેનાર પાછળ દોડ્યો આવા પણ મળે બધી વાત એની સાચી તમે જુઓ એની સાધના સાચી એનો ત્યાગ સાચો એનું તપ સાચું એની અષ્ટાંગ યોગની પ્રક્રિયાઓ સાચી પણ ક્રોધ એક ખોટો હતો સમજ્યા ને તમે બસ જીવનમાં આવું જ છે હા આશીત ભગત આવું જ છે જહાજ ગમે એટલું સારું હોય ગમે એટલું સારું હોય પણ એક જ કાણું પડે તો ડૂબી જાય એમ કામ આવે કે ક્રોધ આવે લોભ આવે કે મોહ આવે માણસનો વિનાશ વિનાશ અને વિનાશ જ છે ક્યારે એમ કેવાતું હોય શાસ્ત્રમાં કથાના પ્રસંગે કે માન વધારે ખરાબ કામ કરતા માન વધારે ખરાબ પણ એનો અર્થ એવો ન પકડી લેવા કામ સારો છે ભલ ભલા બ્રહ્મા જેવા બ્રહ્મા ઇન્દ્ર જેવો ઇન્દ્ર કામે કરીને કેવા પામ્યા થોડા દિવસ પહેલાની કથામાં સવારે શ્રીજી સ્વામી વાત કરી હતી ને બધા દેવોના મંદિરો થયા બધા દેવતાઓ પૂજાવા લાગ્યા પણ આ સૃષ્ટિ જેને કરી સૃષ્ટિનો પિતા સૃષ્ટિનો સર્જક સૃષ્ટિનો પ્રથમ પુરુષ એમ કહી શકાય આ સૃષ્ટિનો મુખ્ય વ્યક્તિ મહાદેવ જે સમાન છે એવો બ્રહ્મા ક્યાંય પૂજાણો નહીં કારણ પોતાની જ દીકરીમાં કેવો મદાંધ પાગલ બન્યો કેવો પાગલ બન્યો કામ ખરાબ જ છે ને ભગવાનનો ભક્ત એટલા માટે ગુરુજી સરસ વાત કરે જંગલમાં હરણું જંગલમાં હરણ જેવી રીતે ફફડતું હોય ને હમણાં આ બાજુથી સિંહ આવશે હમણાં આ બાજુથી સિંહ આવશે હમણાં આ બાજુથી સિંહ આવશે જંગલમાં હરણ જેમ ફફડતું હોય સતત સાવધાન હોય સતત બેઠું હોય તો પણ સાવધાન ઊભું હોય તો પણ સાવધાન ખાતું હોય તો પણ સાવધાન જોયું છે ને ભગવાનના ભક્તે આ જંગલમાં કુસંગથી એવી રીતે ડરવું જોઈએ એવી રીતે ડરવું જોઈએ કુસંગીનો સંગ એ કોઈ પણ પ્રકારનો કુસંગી હોય એનો સંગ એની સાથે બેસવાથી એની સાથે બોલવાથી એની સાથે રહેવાથી એમાં હેત કરવાથી એની વાત સાંભળવાથી આજે દુનિયા કેટલા ખોટા રસ્તે જઈ રહી છે કેટલા ખોટા તમે જુઓ કયું કારણ સારા સારા સત્સંગીના ઘરમાં આગ લાગી છે એમ કહી શકાય જે પાણીના બંબા આગ બુઝવવા માટે વપરાતા હતા એ પાણીના બંબામાં સળગ અત્યારે મોટી મોટી અગ્નિની જ્વાળાઓ નીકળે છે એનું કારણ એક જ છે આપણે કુસંગ સાથે મિત્રતા કરી છે એનું કારણ એક જ છે કુસંગને જેવો જોઈએ એવો ભયંકર આપણે માન્યો નથી વાત ને પછી તો નીલકંઠવરની ત્યાંથી ભાગી છૂટ્યા પેલા સાધુનો ક્રોધ તો ભભકતો રહ્યો એને દેહ છોડી દીધો કૃષ્ણ પરમાત્માને પ્રગટ કરીને સાથે વાતો કરનારા આટલી સ્થિતિએ પહોંચેલો એ સાધુ મર્યા પછી બીજો દેહ મળ્યો બીજા દેહમાં પણ ના એ સિદ્ધ પછી દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણને મળવા જાય કે એક નાનો બ્રહ્મચારી મને જાણ્યા વિના ઓળખ્યા વિના મારામાં ક્રોધ છે આટલું બધું મને કહી જાય અને સમાધિન તમને સિદ્ધ નહીં થાય સાપ આપી જાય આ કોણ છે પ્રભુ મને લલકારનાર પ્રગટ થઈને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ આ સત્ય ઘટના એમ કહે છે યોગી તમે ભૂલા પડ્યા એ નાનો બાળક નહોતો તમને જાણતો નહોતો ઓળખતો નહોતો પરિચય નહોતો છતાં પણ તમારા મનની તમારા સ્વભાવની તમારી ઊંડી નસને પકડી લીધીને એ અંતર્યામી પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વયં હતા તમે ભૂલા પડ્યા એક તો ક્રોધ હતો એ ભૂલ અને બીજી ભૂલ તમને તમારો દોષ દેખાડવા ભગવાન સ્વયં આવ્યા એના ઉપર તમે ભયંકર ક્રોધ કર્યો બીજી ભૂલ હવે નહીં છૂટો નહીં છૂટું મારો ઉદ્ધાર નહીં થાય એક જ રસ્તો કયો એ પ્રભુ પૃથ્વી ઉપર પ્રગટ છે સ્વામિનારાયણનું નામ છે ગઢપુરમાં જાઓ મહારાજને મળવા જાય પહોંચી ન શકે એનો દેહ પડી જાય બીજા જન્મે બીજો જન્મ મળે પછી વાસના જાગે ભૂત થાય સારંગપુરમાં પકડાય અને એ સારંગપુરમાં પકડાયેલું ભૂત પોતાના બધા જન્મોની કથા જે બોલ્યું એ વાત મેં તમને કરી હિમાલય એવો પ્રદેશ છે ત્યાં સીધો વસે છે વાત સાચી સાધના કરે છે વાત સાચી પણ કહેવાય ને લોઢાની સોનાની થાળીમાં લોઢાની મેઘ એમ એસી ટકા નેવું ટકા પંચાણું ટકા સુધી પહોંચેલા આત્માઓ હિમાલયમાં બેસીને તપ કરે છે અને મહારાજને ખબર છે એનું તપ એની મહેનતથી પૂરું નથી થવાનું ગમે એટલી માણસ મહેનત કરે પણ ભગવાનની કૃપા વિના સિદ્ધિ નથી મળતી નથી મળતી ને નથી જ મળતી એટલા માટે હું કહું છું ને मेहनत होय पर भगवान की जो मेहरबानी न होने मेहनत हो भगवान की जो मेहरबानी न होने तो कहीं ना था मुंटू भगत किसी ने बड़ा अच्छा लिखा है बहुत अच्छा लिखा है अगर दहेसत होगी तो कुछ नहीं होगा अगर दहेसत होगी कुछ नहीं होगा मेहनत होगी तो कुछ कुछ होगा लेकिन भगवान की रहमत होगी तो सब कुछ होगा પોતાની સાધનાના બળે ભગવાનને પામવા ઈચ્છે એ સિદ્ધ છે અને કૃપાના બળે ભગવાનને પામવા ઈચ્છે એનું નામ ભક્ત છે આપણે પહેલેથી જ હાથ ઊંચા કરી દીધા નિષ્કામ સમય વાત કરી હતી ને જય બોલતી વખતે હાથ ઊંચા શું કામ કરવાના દેશી ભાષામાં એમ કે કાણે બે હાથ ઊંચા કરી દીધા મોટેલ ચાલીને એટલે હાથ ઊંચા કરી દીધા સ્ટોર ચાલો ને એટલે હાથ ઊંચા કરી દીધા દિવાળું ફૂકી દીધું એમ એમ આપણે હાથ ઊંચા કર્યા કેમ કે મહારાજ અમારી ધૂનથી તમે કઈ રાજી થાય એમ છે નહીં અમારી ધૂનમાં મેં દિવાળું ફૂક્યું છે હવે આથ ઉંચા કરીએ છીએ આર ટોટલી સરન્ડર્ડ તમારે જે કરવું હોય તે કરો હિમાલયની ભૂમિ એ સિદ્ધ ભૂમિ છે દિવ્ય ભૂમિ છે એટલા માટે ભગવાન સામે ચાલીને ત્યાં પધાર્યા એટલા માટે ભગવાનના એક એક અવતારો ત્યાં ગયા અરે મોટા મોટા સંતો મોટા મોટા મુક્તો પણ એ ભૂમિ સુધી પહોંચ્યા ગુરુજીને પણ અતિશય પ્રિય એ ભૂમિ જ્યારે જ્યારે હિમાલયમાં જઈએ ને મને યાદ છે ગુરુજીની સાથે મેં હતા એટલે એવા એવા પ્રસંગો હિમાલયની ખૂબ સારી જગ્યા ઉત્તર કાશી કહેવાય હિમાલય ઉપરના જે સારા સારા તીર્થો સાધના કરનારા સંતોના ઉત્તર કાશીમાં એક નાનકડા આશ્રમમાં સંતોનો ઉતારો અને ગુરુજીને તો આવું ગમે એટલે ગુરુજી એકાદ સંત ભક્તને લઈને ચાલતા થયા હિમાલયના જંગલમાં પર્વત ઉપર ઘણે ઉપર ઘણે દૂર નીકળી ગયા સાંજનો સમય અચાનક એક સાધુ મેળ્યા આ સત્ય ઘટના ગુરુજી સાથે હતા એને પણ જોયું કહા જા રહ્યો હોય હિન્દીમાં સીધું પૂછ્યું એટલે ગુરુજી કહ્યું કે કિસી અચ્છે મહાત્મા કા દર્શન હો જાય ઈસલી હમલો ઈસ તરફ ટહેલ ને નીકળ્યા હોય નહીં નહીં આગે મત જાઓ ચલો પીછે ચલો યે આગે નહીં જા શકતી હો એટલે ગુરુજીને બધાને ખબર પડી ગઈ એટલે ગુરુજી ત્યાંથી પાછા વળ્યા પાછા વળી હજી થોડું પાછું જુવે પેલો સાધુ કોઈને દેખાણો નહીં બોલો એવા સિદ્ધો આજે પણ છે પણ મેં કહ્યું ને પોતાના બળે ભગવાનને પામવા ઈચ્છે છે સાધન કરીને એના બળે ભગવાનને પામવા ઈચ્છે છે એ સિદ્ધ છે અને ભગવાનની કૃપાના બળે ભગવાન સુધી જવા ઈચ્છે છે ને એ ભક્ત છે ભગવાન શ્રીહરિ ભક્તિનો માર્ગ પુષ્ટ કરવા માટે આવ્યા ભગવાન શ્રીહરિ ભક્તોને પોતાની મૂર્તિનું સુખ આપવા માટે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ભગવાનને ખબર છે કે સિદ્ધો છે ને એને અભિમાન વધારે હોય મેં કહ્યું ને સોનાની થાળી છે પણ એમાં લોઢાની મેખ વાગી છે હા સિદ્ધોની સાધના સારી એનું તપ સારું એનું ત્યાગ સારો એની બધી વાત સાચી પણ એને સિદ્ધાઈનું અભિમાન સિદ્ધાઈનું બળ કે મેં આટલી મહેનત કરી છે મેં આટલું સાધન કર્યા છે એ બળે કરીને એ અભિમાને કરીને ભગવાન મળે ને છતાં ઓળખી નથી શકતા મેં વાત કરીને આવા તો ઘણા દાખલાઓ છે ભગવાન શ્રીહરિ સામે ચાલીને કૃપા કરી પધાર્યા છે રાત થઈ છે એક મોટો પર્વત છે પર્વત ઉપર અનેક જગ્યાએ ધૂણી ધકતી હોય એવું દેખાવા લાગ્યું એક એક ધૂણીની આસપાસ એક એક સિદ્ધ બેઠા છે પદ્માસન વાળું છે આંખો બંધ છે સાધના કરે છે દિવસે તો સિદ્ધો કે તેની ધૂણીઓ કંઈ જ દેખાતું નહીં રાત્રે તેઓને જોઈ શકાતા શ્રીહરિ ત્યાં પર્વત ઉપર ત્રણ રાત રહ્યા નવલખા પર્વતની બધી અકલ્પ્ય કળાઓને શ્રીહરિ જોતા તે જોવામાં આશ્ચર્ય ભરી લાગતી પણ તેને યથાર્થ રીતે દેખ્યા પણ તેઓ કંઈ મુખથી બોલ્યા નહીં તેઓ બધા આમ તેમ ક્યાંય ચાલતા નહીં અને તે સિદ્ધો ક્યારેય આવતા જતા પણ દેખાતા નહીં બધા જ સિદ્ધો આસન વાળીને નાસિકાના અગ્ર ભાગ ઉપર દ્રષ્ટિને સ્થિર રાખતા આસન ઉપર બે હાથ લગાવીને કાષ્ઠની જેમ સ્થિર રહેતા ત્યારે શ્રીહરિ તે સિદ્ધોની બધી માયાને આશ્ચર્યકારી શક્તિને જોવા માટે ત્યાં બેઠા દર્શન દીધા પણ સિદ્ધો હજી ભગવાનને ઓળખી નથી શક્યા જોયું તમે કઈ બોલ્યા નહીં એટલા બધા સાધનાના બળવાળા છે સાધનાનું બળનું અભિમાન એટલું બધું છે એનો ત્યાગ સાચો એનો વૈરાગ્ય પણ સાચો પણ વૈરાગ્યનું એટલા માટે શ્રીજી મહારાજે વેરીફાઈડ અપડેટેડ વર્ઝન એવું કહેવાય ને અંગ્રેજીમાં લેટેસ્ટ વર્ઝન વૈરાગ્યનું ભગવાન સિવાય બીજામાં અરુચિ શ્રી કૃષ્ણ વિના બેજો આગરે તેનું નામ જાણો વૈરાગરે ભગવાન સિવાય બધી વસ્તુ જેને આગ જેવી લાગતી હોય ને એનું જ નામ સાચો વૈરાગ્ય જગતમાંથી પ્રીતિ તોડી અને ભગવાનમાં પ્રીતિ જોડવી એનું જ નામ સાચો વૈરાગ્ય એટલે મહારાજ ધ્યાનમાં બેઠા શ્રીહરિએ જે નવલખો પર્વત કહેવાય છે તેની માયા આશ્ચર્યકારી શક્તિ જોઈ તે વખતે ચતુર નવલખો પર્વત મૂર્તિમાન પ્રગટીને શ્રીહરિની પાસે આવ્યો કેમ કે એ પર્વત પણ દિવ્ય છે એ પર્વત પણ કોઈ સિદ્ધ જ છે જેની સાધનામાં કંઈક નાની મોટી ખોટ હતી એટલા માટે પર્વત રૂપે થયો એ પહાડ રૂપે થયો એ પર્વત એ પર્વતના મૂર્તિમાન દેવ એ પ્રગટ થયા એને ખબર પડી ગઈ કે મારા મસ્તક ઉપર કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ એમણે ચરણ સ્થાપ્યા છે શ્રી હરિકે તેહી પરે ચરણા મોય કૃતારથ આયે કરણા એસે બોલત ભય સો ગીરી સિદ્ધ રૂપ ધરી શ્રી હરિકે તેહી પરે ચરણા એને આનંદ થયો મારા મસ્તક ઉપર ભગવાનના ચરણ પડ્યા મોય કૃતારથ આ કર્ણા ભગવાને ધ્યાન કર્યું આ મહારાજની લૌકિક લીલા છે મનુષ્ય ચરિત્ર છે ભગવાન આવ્યા છતાં સીધો ઓળખી ન શક્યા ભગવાનની મનુષ્ય લીલા છે પણ મહારાજને થયું કે હવે હું જે પ્રયોજનથી અહીં સુધી આવ્યો છું આ બધા યુગોથી વર્ષોથી સાધના કરે છે એ બધાને ફળ આપવા માટે આવ્યો છું તો એ બધાને મારા સ્વરૂપનું જ્ઞાન તો કરાવું એટલે મહારાજ ધ્યાનમાં બેઠા એક એક યોગીના હૃદયમાં એક એક સિદ્ધના હૃદયમાં મૂર્તિમાન નવલખા પર્વતના હૃદય સુધી ભગવાન પહોંચ્યા પોતાના સ્વરૂપનું જ્ઞાન ભગવાને કરાવ્યું અને ત્યારે એ નવલખો પર્વત પ્રગટ થયો એને હાથ જોડીને પ્રાર્થના કરી હે પ્રભુ આપે મારા મસ્તક ઉપર ચરણારવિંદ પાડ્યા મને કૃતાર્થ કર્યો દયા કરીને અહીં સુધી પધાર્યા પ્રાર્થના કરવા લાગ્યો અને ત્યાં તો બીજા પણ જેટલા સિદ્ધો હતા તે બધા મૂર્તિમાન થઈને આવ્યા અને તેમણે પણ શ્રીહરિના દર્શન કર્યા સિદ્ધ મૂર્તિ મેવા વગેરે ઘણું લાવ્યા સિદ્ધોને ખબર પડી ગઈ કે અમે જે ઈશ્વરની સાધના કરીએ છીએ એવા સિદ્ધેશ્વર સિદ્ધોના ઈશ્વર સિદ્ધોના સ્વામી સાક્ષાત અહીં પધાર્યા છે મહારાજને અર્પણ કર્યું મહારાજે અંગીકાર કર્યો મહારાજ એમાંથી થોડો પ્રસાદ જમ્યા પર્વતની ગુફાઓમાં જે સિદ્ધો રહેતા હતા તે બધા પણ તે સમયે આવ્યા શ્રીહરિએ પર્વતને પૂછ્યું તમારી માયાને અમે સમજી શક્યા નથી તમે કોણ છો આ સિદ્ધો કોણ છે રાતમાં કયો કયા સિદ્ધો હોય છે રાત્રે ઠેકાણે ઠેકાણે અગ્નિ સેનો છે અને તે પાછા દિવસે કેમ દેખાતા નથી ત્યારે નવલખા પર્વતે મસ્તક નમાવી હાથ જોડીને કહ્યું શ્રી હરિ આપ બધું જ જાણો છો છતાં હું તમને તે કહું છું આપ ભગવાન છો અંતર્યામી છો આપનું આ મનુષ્ય ચરિત્ર છે અમારી સેવા અંગીકાર કરવા ઈચ્છો છો એટલા માટે પ્રભુ અમે થોડી ઘણી અમારી વાતો કરીશું બાકી આપ તો સ્વયં બધી વસ્તુને જાણનારા છો એ પર્વત પોતે કહેવા લાગ્યો અહીં નવલાખ સિદ્ધો રહે છે તેમના આશ્રમો પણ અહીં છે તેના પ્રતાપથી હું જેટલા પર્વતો છે તેમાં પૂજ્ય ગણાવું છું એક એક વેતના વર્તુલાકારે ગોળ અને એક ગજ ઊંડા કુંડ છે નાના નાના તેમાં તે સિદ્ધોના પ્રતાપ રહ્યો છે હિમાલયની ભૂમિમાં જે ગયા હોય ને આજે પણ જોવા મળે હિમાલયમાં આજે એવા એવા કુંડો છે કોઈમાં ગરમ પાણી જોયું છે ને કોઈમાં એવું ગરમ પાણી એવું ગરમ પાણી અને હિમાલયના ગરમ પાણીના કુંડ એવા છે કે તમને ગમે એટલો થાક લાગ્યો હોય ગમે એટલી તમને ઠંડી લાગી હોય તમે બીમાર પડી ગયા હો એવા એવા કુંડો છે ગંગોત્રીમાં અમે ગુરુજી સાથે ગયા યમનોત્રી યમનોત્રી ગુરુજી સાથે ગયા તો યમનોત્રીમાં સ્નાન કરી સંતો તો એટલા બધા થાકેલા એવા હેરાન થયેલા બાજુમાં જ ગરમ પાણીના કુંડ

ક્યા આ માં ચારે બાજુ બરફ આટલો બધો આ બરફની વચ્ચે ભગવાનનો છે પણ ભગવાન તો એટલા મહાન છે પેલો કે ઘડા ઘડવાનું કામ તો કુંભાર કરે આ બધા તો ભગવાનને આગળ ઘડા ઘડવા જેવું છે અંતે તો ભગવાન જ કરતા આવતા છે પણ આ સિદ્ધો નો પ્રતાપ છે ત્યાં એવા સિદ્ધો રહે છે એ સિદ્ધો ગંગોત્રીમાં રોજ સ્નાન કરે છે યમનોત્રીમાં રોજ સ્નાન કરે છે એ સિદ્ધો પોતાના શરીરને ઠંડીથી બચાવવા માટે આવી રીતે ગરમ પાણીના કુંડ કરીને રાખે આપણને દેખાતું નથી બીજી ગુરુજી સાથે બનેલી અમે સંતો હતા ત્યારે જાણેલી જોયેલી ઘટના ગુરુજીને હિમાલયના સારા સંતોમાં ખૂબ જ ભાવ તમે ઘણી વાર કથામાં સાંભળવું હશે ઘણી વાર કોઈ પણ જગ્યાએ કથામાં હિમાલયની વાત આવે એટલે ગુરુજી હિમાલયના સાધુની વાત કરે કરે ને કરે એમાં ઘણા બધા પ્રકારના હિમાલયના સાધુઓ છે તમે સાંભળ્યો હશે એટલે ગુરુજી એક પર્વત ઉપર ઉચ્ચે ધજા જોઈ હિમાલયમાં એવી નિશાની જ્યાં ધજા દેખાતી હોય ત્યાં કોઈ ગુફા ને ગુફામાં કોઈ સાધુ હશે ગુરુજીની ઈચ્છા હતી ત્યાં જવાની ઘણે ઉચ્ચે હતી તપાસ કરી ખબર પડી ત્યાં એક સિદ્ધ રહે છે એવા સિદ્ધ રહે છે જ્યારે બદ્રીનાથનું મંદિર કેદારનાથનું મંદિર બંધ થઈ જાય છ મહિના આખો હિમાલય બરફથી ઢકાઈ જાય મિલિટરીનો કેમ્પ પણ નીચે ઉતરી જાય ત્યારે પણ એ સિદ્ધ મહાત્મા ત્યાંના ત્યાં જ રહી છે એટલે ગુરુજી હિંમત કરી તો તો જવું જ છે જવાનો રસ્તો નહીં મનતું ભગત તમને એમ લાગે આ સ્વામીએ તો સ્ટોરી માંડી સ્ટોરી નથી આ અનુભવની કથા ગુરુજીની સાથે એકવાર જવા જેવું છે ગુરુજીની સાથે ઘણા બધા સંતો ભક્તો તૈયાર થયા પણ રસ્તો એટલો ખતરનાક આપણે કોઈ હિંમત ન કરી શકીએ બધા લગભગ પાછા એવા પાંચ જણા ફક્ત એમાં વિજ્ઞાન સ્વામી હતા બીજા એક સ્વામી હતા અને એક બેહરી ભક્તો હતા ગુરુજી બીજા ચાર પાંચ જણા બેઠા બેઠા ધૂળમાં ધસડાતા ધસડાતા કે જો પડે ઢસડાને આવે તો સીધા નીચે આવે એવો પર્વત એની ઉપર ધસડાતા ધસડાતા ઉપર પહોંચી તો ગયા પણ એવા થાકેલા બેહોશ થઈ ગયા હોય એવા થાકેલા એટલે પેલા સિદ્ધને ખબર પડી ગઈ સિદ્ધ સિદ્ધા અંદર ગયા અને અંદરથી કોઈ જડીબુટ્ટી લાવ્યા હાથમાં ચોળી અને ચોળીને બધાને હાથમાં આપી ગયો આ બધું સૂંઘી લો આપણા સંતો જે ગયા હતા વિજ્ઞાન સ્વામી સાથે હતા ગુરુજી હતા જે સંતો હતા હરિભક્તો હતા એણે કહ્યું કે અમે સૂંઘી અમને ખબર નથી કે શું છે શું નથી પણ એ સૂંઘી એક જ સેકન્ડમાં અમારો બધો થાક એટલો બધો જતો રહ્યો ખબર જ ન પડી પૂછ્યું ગુરુજીએ કે આ બધી જડીબુટ્ટી આ ચારે બાજુ દેખાય તમે કંઈક એવી જડીબુટ્ટી છે ત્યારે એમણે કહ્યું કે આ જડીબુટ્ટી એટલી દિવ્ય છે આમાં બધા પ્રકારના રસો ભર્યા છે આમાંની એક જડીબુટ્ટી એવી છે એટલા માટે મને ઠંડી જ નથી લાગતી એમણે વાત કરી આમાંની એક જડીબુટ્ટી એવી છે એને ખાવાથી મને છ છ મહિના સુધી ભૂખ નથી લાગતી જાણ્યું તમે જો આપણે અહીંયા બી જાય તો અમેરિકામાં કામ થઈ જાય આ દવાના સ્ટોરો બધા બંધ થઈ જાય પણ હવે આ અમેરિકા વાળા સ્ટોર બંધ કરવા નથી એ લોકો તો વાસ્તવિકતા રજૂ થવા જ નથી દેતા વાસ્તવિકતા આ લોકો રજૂ કરે તો એનો ધંધો બંધ થઈ જાય પણ હિમાલય એટલે ભારતની સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિના બે મુખ્ય પાયા છે હિમાલય અને ગંગા જ્યાં સુધી પૃથ્વી ઉપર ગંગાનું પાણી વહેતું રહેશે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર હિમાલય જેવો એક મહાન પર્વત છે ત્યાં સુધી ભારતની સંસ્કૃતિ જીવંત રહેશે રહેશે ને રહેશે નવલખા પર્વતના મૂર્તિમાન દેવ છે એમને પૂછે છે કે રાત્રે આ બધું દેખાય છે અગ્નિની જ્વાળા દેખાય સિદ્ધો દેખાય આ દિવ્ય વાતાવરણ દેખાય દિવસે કઈ દેખાતું નથી છે શું આ બધું ત્યારે એમણે કહ્યું એક એક વેતના ચારે બાજુ વર્તુળાકાર એક ગજ ઊંડા કુંડ છે એ બધા કુંડોમાં સિદ્ધોનો પ્રતાપ છે એટલે જે સિદ્ધ જેવું સાનુકૂળ હોય એવું વાતાવરણ છે દિવસે તેમાંથી પાણી વહે છે અને રાત્રે તેમાંથી અગ્નિ નીકળે છે અગ્નિની સાથે જ આકાશમાં જેમ વાદળ થાય છે તેમ સિદ્ધો પ્રગટ થાય છે વાદળા જેમ ઉપજે છે અને જેમ વિખરાઈ જાય છે તેવી જ રીતે તેવી જ રીત આ સિદ્ધોમાં છે ગુફાઓમાં જે બીજા સિદ્ધો રહે છે તે બધા જુદા છે અહીંયા તે બધા બોલતા ચાલતા હોય છે તેમાં પણ જે સિદ્ધ હોય તે જ બીજા સિદ્ધોને દેખે છે પણ બીજો કોઈ તેમને ક્યારેય દેખી શકતો નથી વાત સાચી પણ હા પણ હવે આપણે અમેરિકામાં રહેવાવાળા અને આ હિમાલયની આટલે દૂરની વાત થાય આપણે તો સિયર્સ ટાવર કે એફિલ ટાવર બરાબર એ ટાવરની ઊંચાઈ દેખાય ભૌતિક દુનિયામાં જેનું જગત પરોવાયેલું છે ને ક્યારેક ક્યારેક દુઃખ થાય ભૌતિક દુનિયા વાત સાચી છે વિજ્ઞાનના સંશોધનો સારા છે બધા સંશોધનો પણ ક્યારેક ક્યારેક દુઃખ એ વાતનું થાય કે આ સંશોધનો દિશા વિનાના છે આ જે મોબાઈલ છે એમાં કોઈ એવો રસ્તો ખરો કે એનો દુરુપયોગ ન થાય અને આજે દુઃખ સાથે કેવું પડે કે મા બાપ દીકરાઓને સંસ્કાર આપતા પહેલા ફોન આપી દે છે અત્યારે દુનિયાનું સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ છે સો ગુના થાય ને મોન્ટું ભગત સો ગુના એમાંથી સિત્તેર ગુનામાં ફક્ત મોબાઈલ કારણ છે કોઈ પણ રીતે કેવા કેવા ગુના તમે જાણો છો દુનિયામાં જુદી જુદી પ્રકારના હજારો લાખો કરોડો પ્રકારના ગુનાઓ છે ને પણ એ બધા ગુનામાં વધારેમાં વધારે સંડોવાયેલું તત્વ કયું મોબાઈલ મારે ગુનાઓ નથી કહેવા નાના બાળકો ભૂલ કરે છે યુવાનો ભૂલ કરે છે યુવતીઓ ભૂલ કરે છે બેનો ભૂલ કરે છે પરણેલા માણસો ભૂલ કરે છે પરણ્યા પછી પચીસ વર્ષ પછી ભૂલ કરે છે પણ આ બધી ભૂલના મૂળમાં છેલ્લે છેલ્લે કયું કારણ નીકળે છે આજે કોઈ મને સરસ નાની વાત મોકલી છે હું મોકલીશ ક્યારેક કોકને કે જૂના સમયમાં લોકો શ્લોક બોલતા કે કરાગ્રે લક્ષ્મી મૂલે સરસ્વતી તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ પણ હવે યુગ બદલી ગયો કરાગ્રે વસતે એન્ડ્રોઈડ કરાગ્રે વસતે એન્ડ્રોઈડ બરાબર ને અને મૂલે તું ફેસબુક કર મધ્યતું વસતે વોટ્સઅપ પ્રભાતે મોબાઈલ દર્શનમ અને નથી લાગતું તમે જુઓ માણસ કેટલો બધો મોબાઈલ મોબાઈલ મેન બની ગયો છે કોઈ હમણાં કવિતાય બહુ સરસ બનાવી છે લઈ આવીશ માણસ જાણે કે મોબાઈલ થઈ સાધનો નો દુરુપયોગ છે ભગવાનના ભક્તે એટલા માટે તમે થોડું નિયમ રાખો પૂજા કરો એટલી વાર મોબાઈલને દૂર રાખો માનસી પૂજા કરવા કર બેસી એટલી વાર મોબાઈલને દૂર રાખીએ એક સમય એવો હતો એક સમય એવો હતો કે અમેરિકામાં જે સંતો આવતા ને મીઠ ઉપર કહેતા કે મીઠ છોડો આપણે અડાય નહીં આપણે જોવાય નહીં આપણું આ કામ નહીં સમય બદલ્યો એક સમય એવો આવ્યો કે અમેરિકામાં બધા સંતો દારૂ માટે વાત કરવા લાગ્યા આ જે સમય એવો છે કે હવે દારૂ મીઠનું કહેવાની જરૂર નથી લગભગ બધાએ છોડી દીધું છે પણ દારૂ ને મીઠના વ્યસન કરતાં પણ વધારે ખતરનાક વધારે નુકસાનકારક વ્યસન હોય ને પેલા વ્યસનો તો દેખાતા હતા એના નુકસાનો તરત દેખાતા હતા પણ આ મોબાઈલના નુકસાનો કેવા દાખલાઓ લગ્ન થયા ત્રીસ વર્ષ થઈ ગયા દીકરાઓ પરણી ગયા અને માં બીજા જોડે જવા તૈયાર થઈ ગઈ બોલો આવા દાખલાઓ સાંભળી સારા હરિભગત એના ઘરવાળા કેવા કેવા દાખલાઓ સારા હરિભગત એની દીકરી એના દીકરાઓ કયું કારણ આ બધાની પાછળ માતા પિતા દીકરાઓને સંસ્કાર આપવા પહેલા મોબાઈલ આપી દે છે માતા પિતા દીકરાઓને મોબાઈલ આપીને એમ માને કે અમારા છોકરા પાસે મોબાઈલ છે આ બહુ મોટી ભૂલ છે હા એના વિના જીવી જ ન શકે હવે હવે પાંચ છ વર્ષના ત્યારથી મોબાઈલ પકડી લે એનું જીવન મોબાઈલમય બની ગયું હોય આપો પણ એની પાસે એવું 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 નિયમ રાખો કલાક તને આપીશ પછી લઈ લો રાતના બાર બાર વાગ્યા સુધી રાતના બબ્બે વાગ્યા સુધી માણસના જીવનને ખલાસ કરી નાખ્યા માણસના જીવનની એકાગ્રતા મારી નાખી હવે કોઈ આઈન્સ્ટાઈન જેવો કે હવે કોઈ ન્યૂટન જેવો પાકે એવી શક્યતા ન રહેવા દીધી એટલું બધું માણસનું મન આંદોલિત કરી નાખ્યું એટલા માટે કહેવાનું મન થાય કે ભારતની સંસ્કૃતિ ત્યાગની સંસ્કૃતિ છે અને આ વિદેશની સંસ્કૃતિ ભોગની સંસ્કૃતિ છે આજે આખી દુનિયા સ્વીકારે છે સ્ટીવ જો તમે જાણો છો ને એપલ ફોન જેને શોધ્યા એપલની પ્રોડક્ટ જેણે આવિષ્કાર કરી એ સ્ટીવ જો તમે જાણો છો ને હિમાલયમાં ગયા હતા ખબર છે ને હિમાલયમાં ગયા હતા માણસ ત્રાહિત હતો આ ભૌતિક દુનિયાથી એટલો થાકી કંટાળી માણસ શાંતિ માટે કે આત્મહત્યા સુધી પહોંચ વિચાર કરી અને હિમાલયમાં જતો રહ્યો હતો કાં મને શાંતિ મળશે સાંભળ્યું છે અને આત્મહત્યા કરી સ્ટીવ જો હિમાલયમાં રહ્યો ત્યાંનું મન એટલું બધું સ્ટેબલ થયું એટલું બધું સ્થિર થયું આખી દુનિયા જાણે છે આખી દુનિયા જાણે છે એ માણસનું મન એટલું સ્થિર શાંત એકાગ્ર એકલક્ષી બન્યું અને એ માણસ ફરી અમેરિકા આવે એના મનમાં એવા એવા સારા વિચારો આવ્યા કે ભૌતિક દુનિયાને આપણે નવી શોધ આપીએ અને એ માણસ એવી શોધ કરી એવી શોધ કરી આખી દુનિયાને દુનિયા ને ઓર્ટફોન બોલો માણસો સ્માર્ટ સિટી ને પછી આવી સ્માર્ટ કાર ને હવે આ સ્માર્ટ હાઉસ બધું સ્માર્ટ થશે ને માણસ ઢગલાનો ખરેખર દાદા હા અત્યાર છોકરાને તમે જોજો પૂછો ને પચીસ પચીસ ને પચીસ કેટલા થાય ઉભા સ્વામી વેટ કરો હમણાં મોબાઈલમાં એટલે આપણે પચીસ ને પચીસ કેટલા મોબાઈલમાં જોવાનો આ ટૂંકમાં માણસ આટલું પણ મગજથી વિચારી શકે કેલ્ક્યુલેટ કરી શકે આટલું થિંક કરી શકે એટલી પણ એના મગજની એનાલિસ્ટિક શક્તિ જતી રહી માણસ મેન્ટલી પેરાલાઇઝ થઈ ગયો નથી લાગતું એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે મને હમણાં બહુ સરસ કોઈ એક વાત મોકલી કે સ્વામીજી હવે એકાદશીનો ઉપવાસ કરવો હોય તો શાસ્ત્રમાં તેવું લખ્યું એકાદશી હોય ત્યારે દિવસે સૂવું નહીં બરાબર એકાદશી હોય ત્યારે અમુક ખેડ વણજ વગેરે કામ કરવું નહીં આવા બધા શાસ્ત્રોમાં ક્રમ પણ હવે એકાદશી હોય તો સ્વામીજી કથામાં વાત કરજો ક્યારેક કે વોટ્સઅપ વાપરવો નહીં એકાદશી હોય ત્યારે ઇન્ટરનેટ વાપરવું નહીં એકાદશી હોય કેમ કે આ બધા તો નુકસાન કરનારા છે ને નથી નુકસાન કરનારા આપણને ચોક્કસ કહેવાનું મન થાય ચોક્કસ આ હિમાલયની વાત કરીએ છીએ નીલકંઠ વર્ણિના ત્યાગ અને તપની વાત આપણે સાંભળીએ છીએ આ ભગવાન શ્રીહરીની કથા પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી આપણે દરરોજ સાંભળીએ છીએ તમે નાનો નિયમ રાખો નાનો નિયમ પૂજા કરવા બેસો ત્યારે મોબાઈલ દૂર રાખો કથામાં બેસો આપણે એવો કાયદો કરવો જ છે પછી જોકે આપણા મંદિરમાં તો સંતોની સામે કોઈ મોબાઈલ અડતા જ નથી ધીરે ખોલીને જોઈ લઈ કોનો આવ્યો છે પણ કથામાં આવીએ ત્યારે મોબાઈલને દૂર રાખીએ હું તમને મારા ડાયરીમાં મારા જીવનની ડાયરીમાં મારો પણ એક સ્વભાવ એવો હતો બહુ મોબાઈલ વાપરતો હતો અને તમે કદાચ તમને ઘણાને એવું લાગતું હશે કે અમારા કરતાં સંતો વધારે વાપરે પણ અમે વિવેકથી વાપરીએ બહુ લિમિટ અમારી મર્યાદા જો અમે તોડીએ તો અમને દંડ મળવાનો જ છે પણ મારી ડાયરીમાં એક મેં સત્ય ઘટના લખી અમે આફ્રિકા હતા રવજીભાઈ મોસીવાળા બહુ મોટા બિઝનેસમેન કેટલો મોટો એનો બિઝનેસ ત્રણ દિવસ પોતાની ગાડી લઈ એની ગાડીમાં મેં એમની જોડે જ હતા વિચરણમાં અમારી સાથે એમની ગાડી પોતે આશ્ચર્ય થયું ત્રણ દિવસમાં એને અમે એકવાર ફોન પર ન જોયા આશ્ચર્ય તો થાય ને આપણને જેની કંપનીમાં હજાર માણસો કામ કરે બરાબર મિલિયન મિલિયનરની બિલિયનર કો ડોલરમાં તોય ચાલે આવો માણસ અને ત્રણ દિવસમાં ભગત પણ એવા ફોન પર ન જોયા આશ્ચર્ય થયું ભગત તમે ફોન તમારે આટલો બધો વપરાય માણસો કંઈ સ્વામી બધાને મેસેજ આપી દીધો હતો કે ત્રણ દિવસ હું સંતોની સેવામાં છું કંઈ પણ મેસેજ હોય મેનેજરને કહેજો મને ડાયરેક્ટ કોલ કરશો નહીં મેનેજરને કંઈ ઇમરજન્સી કામ હોય તો મને મેસેજ કરે હું રાત્રેને જવાબ આપી દઉં જ્યારે ટાઈમ ઓફ હોય તમારી સાથેનો ત્યારે જવાબ આપી દો સોની આપણે સત્સંગમાં બેઠા ક્યાં ઘડી કે ઘડી કે મોબાઈલ ડિસ્ટર્બ થયા કરે છે કે નહીં એક કરોડપતિ મોબાઈલ વિના રહી શકે છે અને આ તો કથામાં બેસીએ મોબાઈલ એક બાજુ મૂકીએ જમવા બેસીએ ઘણા તો એક બાજુ એક હાથે વાતો ચાલતી હોય ખબર છે ને જોયું છે ને જમતા જમતા મોબાઈલ હમણાં દાખલા બન્યા કેવા દાખલા બન્યા ત્રણથી ચાર માણસોની આંખ બ્લાઇન્ડ થઈ ગઈ ખલાસ થઈ ગઈ આ સત્ય ઘટના એટલે કહું છું બધા ગુનાઓ દુઃખની પાછળ મોબાઈલ કારણ બનતો જાય છે બીજા બધા સાધનો છે ઇન્ટરનેટને બધું પણ હવે મોબાઈલમાં બધું જ આવી ગયું ઇન્ટરનેટ એમાં આવી ગયું વોટ્સઅપ એમાં આવી ગયું ફેસબુક એમાં આવી ગયું કહેવાય ને માણસને ફેસ ટુ ફેસ વાત કરવાની વાત આદત જતી રહી હવે ફેસબુક ઉપર વાત કરવાની આદત થઈ ગઈ એક મારે બતાવી છે અહીંયા ઓડિયો ક્લિપ વોટ્સઅપ બતાવી છે ખરેખર જાણવું જોઈએ આપણે વાપરીએ છીએ ને આપણને ખબર ન હોય એની સાઈડ ઇફેક્ટની તો નુકસાન તો થવાનું જ ને ગાડી ચલાવીએ છીએ બ્રેક ક્યાં છે તો જોવું જ જોઈએ ને ભલે મારીએ નહીં પણ ખબર હોય છે કે બ્રેક અહીંયા છે મેં ડાયરીમાં નોંધ્યું આટલા મોટા માણસ આટલા ઓછા ફોનથી પણ આટલો મોટો બિઝનેસ કરી શકે તો આપણે ઓછા ફોન કરીએ તો શું સત્સંગ ન થઈ શકે ખાલી ફોનથી જ સત્સંગ થાય ખોટી વાત છે આપણી ખોટી માન્યતા છે આપણી ખોટી ભ્રમણા છે મેં એવા મોટા મોટા સંતો મોટા મોટા હરિભક્તોના જીવન જોયા છે એક બહુ મોટા સંત હું નામ આપું તમે આશ્ચર્ય થાય એમને મારે એક કામ હતું એક રેફરન્સ પૂછવો હતો પછી મેં બહુ ટ્રાય કરી વાત થઈ ફોનથી એમણે કીધું તો સ્વામીજી મોબાઈલ છોડી દીધો મેં કીધું કેમ સ્વામી તમે મોબાઈલ નથી રાખતા આશ્ચર્ય અરે લોકો લોહી પી જાય એના કરતા જેને કામ હોય શોધે આપણને બીજું શું આપણે નથી કામ આ ગેરમુમકિન હે કે દુનિયા આપની મસ્તી છોડ દે એ ગેર હે હૈ કે દુનિયા આપની મસ્તી છોડ દે એ દિલ તું બેકાર વસ્તી છોડ દે એટલા બધા મોબાઈલ લક્ષી ન થવું જોઈએ તમારા મનને તમારા ચિત્તને તમારા સ્વભાવને તમારી પ્રકૃતિને બધાને નુકસાન કરનારું તત્વ અત્યારના સમયમાં મોબાઈલ છે તમે જોયું હશે ખાસ કરીને માફ કરજો મારા સંતોમાં મેં ઘણી વાર જોયું અત્યારે તો વિજ્ઞાને સંશોધન કર્યા કેવા કેવા આ સત્ય ઘટના કહું છું કેમ કે મારો એક સ્વભાવ કે આપણે વાપરીએ તો જાણવું જોઈએ થોડું જોવું પણ જોઈએ એ પોતાના દરેક માણસોને ટ્રેનિંગ આપવા માટે એક મોબાઈલનું આખું પ્રેઝન્ટેશન બનાવ્યું છે મને કોઈ મોકલ્યું છે હું ક્યારેક બતાવીશ સભામાં બતાવવા જેવું છે કેટલા નુકસાન કેટલા નુકસાન મેં કહ્યું ને દારૂથી થનારા નુકસાનો મીઠથી થનારા નુકસાનો બીજા વ્યસનોથી થનારા નુકસાનો એ બધા કરતા હવે આગળ વધશે કોણ મોબાઈલ ટીવી જોતા હોય સાથે સાથે મોબાઈલમાં ચેટિંગ કરતા હોય આવી રીતે એક સાથે બે સ્ક્રીન ઉપર વારંવાર જોતા આમ જોએ આમ જોવે આમ જોવે આમ જોએ ત્રણથી ચાર માણસોની આંખ બ્લાઇન્ડ થઈ ગઈ એવું મને હમણાં કેટલા એ મેસેજ ટાન્ડર આ તો રિપોર્ટ છે ઇન્ટરનેશનલ મેડિકલ ડૉક્ટરનું કહેવું છે કે એક સાથે બે સ્ક્રીન ન વાપરો જોયું એટલો બધો મોબાઈલ વિના રહી જ ન શકે હવે રાત્રે સૂતા એ બાજુ મોબાઈલ મૂકી દે એ મોબાઈલના રેડિયેશન વેવ્સ તમને સૂતા પછી બાજુમાં રાખ્યો છે અસર કરે છે સવારે જાગે સીધા આપણે ભગવાનની યાદ કરવાની જગ્યાએ કોને યાદ કરે જાગીને સીધો મોબાઈલ આમ હાથમાં લઈને હું કહે પછી કોના કોના ફોન પડી ગયા અંદર અલ્યા ભાઈ અલિયાભાઈ જવાજ તું પડવાનો છે હવે જાગતાની વેત સવારે જાગીએ થોડી તો ધીરજ રાખીએ પેલા મહારાજને યાદ કરીએ પેલા ભગવાનને યાદ કરીએ અને મોબાઈલમાં મિસ્કોલ રાત્રે કર્યા હોય કેવા હોય પાછા શું લૂંટાઈ જવાનું છે શું મોબાઈલ નહોતા ત્યારે દુનિયા નહોતી ચાલતી કેવું સરસ કોઈ લખ્યું છે હા માણસ જાણે કે મોબાઈલ થઈ ગયો છે માણસ જાણે કે મોબાઈલ થઈ ગયો છે લાગણીને પણ રિચાર્જ થઈ ગયો છે બોલો એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે આ નીલકંઠવર્ણિની કથા આપણે સાંભળીએ છીએ આ ત્યાગ અને વૈરાગ્યની કથા છે આપણે કદાચ હિમાલયમાં ન જઈ શકીએ આપણે કદાચ નીલકંઠ વર્ણિની જેમ તપશ્ચર્યા ન કરી શકીએ પણ એટલું તપ કરીએ કે કથાના એક કલાક દરમિયાન એકાગ્ર થઈને કથા સાંભળીશું મોબાઈલ સ્વિચ કરી ઓફ કરીને અથવા વાઇબ્રેટ કરીને એક બાજુ મૂકીને કથા સાંભળીશું તપ જ કહેવાય ના ભગત સદીમાં ગઈકાલે આપણે એકાદશી હતી રવિવાર હતો અને આપણા મંદિરમાં આપણે ભક્ત ચિંતામણીનો પાઠ રાખ્યો હતો તમે બધા હાજર હતા અમે સંતો બપોર સુધી હાજર હતા પછી અમે હું ને શ્રીજી સ્વામી અમે ભક્તિયજ્ઞ કરવા માટે મહાપૂજા હતું અજ્ઞ ને બધું કરવા માટે અમે નીકળી ગયા રાત્રે અમે મોડા આવ્યા અમુક ભક્તોએ રાત્રે વાત કરી આજે સવારે બે ત્રણ ભક્તોના ફોન આવ્યા આપણા રમણદાદાનો ફોન આવ્યો દિલીપભાઈ કોઠાવાળાનો ફોન આવ્યો કાલે સ્વામી રાત્રે મળી ન શક્યા કાલ રાત્રે મને ચાર પાંચ ભક્તોએ કહ્યું કે સ્વામી ધૂન કરતા પણ આમાં આનંદ આવ્યો સ્વામી આટલી બધી શાંતિ ક્યારેય અનુભવી જ નથી બાર કલાક સુધી હે મહારાજની મૂર્તિ સામે બેસી આવી રીતે ભજન કેવી શાંતિ લાગે મને કેટલા રિભક્તો એમ કહ્યું કે સ્વામી હવે આપણે અખંડ ધૂન રાખવા કરતા આવી રીતે ભક્ત ચિંતામણીના પારાયણ રાખીએ તો બહુ સારું પણ આ બધાના મૂળમાં શું છે મારે કેવું છે શાંતિ શું છે મન સ્થિર થયું કારણ કે અડધો કલાકમાં સ્થિર ન થાય તમે મોબાઈલ વાપરતા બંધ થયા કેમ કે સંતો બેઠા હતા હાજર જ હતા નિષ્કામ સ્વામી સંતો બધા બાર કલાક સુધી મહારાજની મૂર્તિના દર્શન કરતા રહ્યા વચ્ચે વચ્ચે સંતોની નાની નાની વાતો સાંભળતા રહ્યા ભક્ત ચિંતામણીનો પાઠ કરતા રહ્યા એક કલાક બે કલાક થયો શું આપણે ધૂન કરીએ તો બાર કલાક પછી બધા ઢીલા થઈ ગયા હોય કોઈના ગળા ઢીલા થઈ ગયા હોય કોઈના બૈડા તાળી પાળી પાડી તો વેદાંત ભગત જેવા તબલા વગાડી વગાડી ધૂન કરીએ તો બાર કલાક પછી બધાના ચહેરા પર થાક દેખાય અને ગઈકાલે ભક્ત ચિંતાવણીનો પાઠ પૂરો થયો બાર કલાક પછી બધાના ચહેરા ઉપર આનંદ આનંદને આનંદ એનું કારણ શું મારે એ કેવું છે કારણ શું તમે ભૌતિક દુનિયાથી દૂર થયા સમજો છો તમે તમે મોબાઈલથી ઇન્ટરનેટથી ટેકનોલોજીથી ન્યૂઝપેપરથી મીડિયા બધાથી દૂર થયા ને બાર કલાક સુધી દૂર થયા એટલું નહીં આ લોયાધામ આ મહારાજ આ સંતો એની સામે બેઠા એના કરતા આગળ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો કાલે આપણા મંદિરમાં કેટલા હરિભક્તો પહેલી વાર ભક્ત ચિંતામણી વાંચી અરે કાલે આપણા હરિભક્તોએ કેવું કેવું મને કીધું સ્વામી અમે ઘણી વાર ભક્ત ચિંતામણી વાંચી હતી પણ વાંચીને પાછી મૂકી દેતા સંતો વાત કરે એટલે એકાદ વાર જોઈ લઈએ રસ નહોતો પડતો પણ સ્વામી હવે એવો રસ પડ્યો ને કેરી કાચી હોય ત્યારે રસ ન લાગે ને તો પાકે પછી જ રસ પડે ને મારે કેવું છે બધા આનંદની પાછળ શાંતિ મનની સ્થિરતા સમજો છો ને એટલા માટે થોડી તમે ભક્તો મહેનત કરો કથા દરમિયાન એકાદ કલાક ફોનથી દૂર થઈએ તમારા પરિવાર સાથે સભા કરો અઠવાડિયામાં એકાદ વખત તો સાથે બેસી આપણે સત્સંગ કરીએ ભગવાનની વાતો કરીએ સભા કરીએ ત્યારે મોબાઈલ દૂર રાખીએ જમવા બેસીએ ત્યારે મોબાઈલ દૂર રાખીએ તમે જોયું છે ને અમે હમણાં એરપોર્ટ જતા હતા તો લાયન હતી મેં જોયું પેલા પ્લેનમાં જવાની તો આઠ દસ માણસો પ્લેનમાં જાય છે અંદર ચડવાનું છે પણ છતાં બધાના હાથમાં ફોન અને પેલું હું શું કહેવાય ટેક્સિંગ આપણને એમ થાય કે આ માણસ કેટલો બધો અરે ભાઈ તમારે પ્લેનમાં ચડો અંદર બેસીને કરો ને હવે એ જ ટેક્સ ચાલુ ગાડીએ કરે તો શું થાય છે કેવા એક્સિડન્ટો થાય છે આપણે જ આપણી આદતો બગાડીએ છીએ ને કે નથી બગાડતા આપણે જ આપણો સ્વભાવ બગાડીએ છીએ ને કેના લીધે આ મોબાઈલ માણસના સ્વભાવને બગાડે છે આ મોબાઈલ માણસના સ્વભાવો અને વિકારોને પ્રગટાવે છે કામ ન હોય એના હૃદયમાં કામ જગાડે છે લોભ ન હોય એના હૃદયમાં લોભ જગાડે છે ખોટું બોલતા ન આવડતું એના મનમાં બધા જ પાપના મૂળમાં આ મોબાઈલ હવે આવી ગયો છે અત્યારનો સ્માર્ટ ફોન પેલો ડર એમાં કઈ નહીં ટક ટક ટકશ્યામ દાદા દાદાનો ફોન છે ને દાદા હે તમારે આવે દાદા એમાં વોટસઅપ કશું ના આવે સીધું એક જ કામ થાય શું હલ્લો ને હવાર્યું બરાબર અને એમાં ટેક્સ કરવામાં થાકી જાય દાદા કોઈને જયસ્વાન લખો એના કરતા ઘરે જ વેલું થઈ જાય પેલો જૂનો ફોનમાં ત્રણ ચાર વાર સ્વીચ દબાય ત્યારે જે લખાય એવું હોય છે ને એવું ફોન છે દાદા નો હવે એમાં જેસ લખવા લાંબા લાગે કે નહીં એમાં પછી પૂછે તમે હું ખાધું એના કરતા દાદા જલ્દી જમી લે કેવાનું શું સ્વભાવ બગાડે છે વિકારો જગાડે છે માણસના સંબંધો બગાડે છે માણસના જીવનને પાયમાલ કરી નાખે છે અત્યારની ભૌતિક દુનિયા બધા સાધનો બધા સાધનો એમાં ઇન્ટરનેટ હોય કોમ્પ્યુટરો હોય લેપટોપ હોય આ માય કઈ કથા માટે બરાબર છે પછી આખો આખોથી પેરી ફેરા કરવું કેવું લાગે સાધન આપણે લિમિટમાં વિવેકથી મર્યાદાથી જો વાપરીશું ને તો બરાબર છે બાકી આ બધા આપણને ભગવાનથી દૂર કરનારા છે નીલકંઠવર્ણની આ કથા નવલખા પર્વતની આ કથા તમને અને અમને બધાને એક જ વસ્તુ શીખવાડે છે આપણે ભૌતિક દુનિયા એક દિવસ છોડવાની જ છે ગમે તે રીતે છોડવાની છે અને એક દિવસ મહારાજની મૂર્તિને આ જન્મે કે કોઈક જન્મે પામીશું ત્યારે જે મૂર્તિમાં મૂર્તિનું મહાસુખ માણીશું તો આજથી જ નક્કી કરીએ કે બસ હવે આ છેલ્લો જન્મ કરવો છે આજથી જ પ્રતિજ્ઞા કરીએ વચનામૃતમાં મહારાજ બોલ્યા ને પ્રથમનું એકવીસમું આને આ દેહ કરીને છેલ્લો જન્મ કરીને અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભળવું છે મહારાજ કેવો દ્રઢ સંકલ્પ રાખવો અમેરિકા જવું છે આવો દ્રઢ સંકલ્પ થાય

પણ આપણે આ કથામાંથી આટલું શીખીએ તો પણ ઘણું છે અમે વિચરણમાં જઈએ ને એવી એવી વાતો સાંભળવા મળે હરિભગતના ઘર હોય ઉપરથી બધું બરાબર સારું સુથરું દેખાતું હોય પણ તેમ છતાં એના પ્રશ્નો સાંભળીએ ને ત્યારે ચોક્કસ દુઃખ થાય કે તમે સત્સંગી છો પણ એકલા તમારા સત્સંગથી ઘરમાં સત્સંગ નહીં ચાલે તમારા ઘરના બધા સભ્યોમાં સત્સંગ સમજણ મહિમા પ્રેમ દિવ્યભાવ આવશે ને તો જે ઘર એ પરિવાર સલામત સુખમય શાંતિમય આનંદમય રહી શકશે વાત સાચીને એના માટે એક જ માર્ગ છે કયો ભૌતિક દુનિયાથી થોડા દૂર થઈએ મહારાજ મહારાજના વાલા મુક્તો અને આ કથા વાર્તા આ સત્સંગ એનાથી થોડા નજીક થઈએ પરિચય આપે છે જેવી રીતે વાદળાઓ આકાશમાં આવે અને પાછા વિખરાઈ જાય એવી રીતે રાત્રે એક કુંડમાંથી અગ્નિ પ્રગટ થાય સીધો દેખાવા લાગે અને દિવસે પાછા સીધો દેખાતા બંધ થઈ જાય એ સિદ્ધોને સિદ્ધ સિવાય બીજા કોઈ જોઈ નથી શકતા અને સિદ્ધ સિવાય બીજો કોઈ વ્યક્તિ અહીં આવી પણ નથી શકતો એવી આ દિવ્ય ભૂમિ છે આપ અહીં પધાર્યા છો માટે આપ ભારે સમર્થ અને પરમેશ્વર છો આપની ગતિ સ્થિતિ તો બધા કરતા ન્યારી અને અલગ છે શ્રીહરિ અને બધા યોગીઓ પાસે બેઠા શ્રીહરી તેમને યોગનો અભ્યાસ પૂછવા લાગ્યા ત્યારે તે બધા યોગીઓએ પોતાનું વૃત્તાંત કહ્યું અને જેવી રીતે યોગાભ્યાસ કરતા હતા તે વાત પણ કહી તેમની વાત સાંભળીને શ્રીહરી ખૂબ જ પ્રસન્ન થયા તેમજ તે સહુની આશક્તિ ટાળી નાખી જે વૃંદાવનમાં વિચર્યા છે તે પ્રગટ સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાન છે તેમનું અહોનીશ ધ્યાન કરવું તેમનું ધ્યાન અખંડ સ્મૃતિ સિવાય એક શ્વાસ પણ લેવો નહીં પરમાત્માનું ધ્યાન કરવું તેમની મૂર્તિમાં વૃત્તિ રાખવી તે જ યોગાભ્યાસનું ફળ છે ફળ વિના તો કોઈ વૃક્ષ શોભતું નથી એક કલ્પ પર્યંત જીવી શકાય એવી દેહના દીર્ઘાયુષ્યની સિદ્ધિ મળી હોય તો પણ તેનું વિશેષ ફળ શું તેમાં તો કંઈ ફળ રહ્યું નથી દેહ દીર્ઘ દીર્ઘજીવી થાય કે દીર્ઘજીવી ન થાય તેની સામે જોવે નહીં તે આત્મદર્શી યોગી કહેવાય અને જે દેહદર્શી હોય તે તો ભોગી કહેવાય હવે સાંભળજો મારે છેલ્લી જે વાત કરવી છે બે મિનિટમાં કહી દઉં સત્સંગ વિના દિન પ્રતિદિન અજ્ઞાન તો અતિશય વધતું જ જાય છે એટલા માટે મોક્ષ ભાગે વિચક્ષણ સાધકે સત્સંગ અવશ્ય કરવો જોઈએ આ કથા આવા ભક્ત ચિંતામણીના પારાયણો આવા સંતોની સાથે રહેવાથી આવા ભક્તિ યજ્ઞ આવા જ્ઞાન યજ્ઞ આવા સત્સંગ યજ્ઞ આ કરવાથી લોકોને ખબર પડે છે શું ખબર પડે છે સત્સંગ વિના દિન પ્રતિદિન અજ્ઞાન તો અતિશય વધતું જાય છે એટલા માટે મોક્ષ ભાગી આત્માએ સત્સંગ અવશ્ય કરવો દિન પ્રતિદિન કરવો દિવસ અને રાત કરવો સંતની વાણીને યાદ કરવી એ સત્સંગ છે ભગવાનની મૂર્તિને સંભાળવી એ સત્સંગ છે ભગવાનના ચરિત્રો વાગોળવા એ સત્સંગ છે કોઈની આગળ ભગવાનની સંતની મહિમાની વાત કરવી એ પણ સત્સંગ છે મોક્ષ એટલે છૂટવું કોઈ પણ વિપરીત પરિસ્થિતિ ટળે તેને મોક્ષ કહેવાય આવા કહેવાતા મોક્ષ તો અનંત પ્રકારના છે અને તે બધા મોક્ષ કહેવાતા જે છે તે મોક્ષ મોક્ષભાગી સાધકને વિઘ્નરૂપ છે જગતના મોક્ષ જેને આત્યાંતિક મોક્ષ કરવા છે ને એના માટે વિઘ્નરૂપ છે આત્યાંતિક મોક્ષ સિવાયના બીજા બધા મોક્ષ નાના ખાડામાંથી નીકળીને મોટા કુવામાં પડ્યા જેવું છે સિદ્ધોને મહારાજ ઉપદેશ આપે છે નવલખા પર્વત ઉપર એટલે આજના ભક્તોને કામ લાગે એવો ઉપદેશ છે તમે સિદ્ધ જ કહેવા ને શું મહારાજ વાત કરે છે જુઓ થોડું જીવવું એ નાનો ખાડો જાણવો અને જાજુ જીવવું તેને મોટો કૂવો જાણવો તમે આ સાધના કરી આ સિદ્ધાઈ મેળવી તમે શું કર્યું દેહની આયુષ્ય લાંબી કરી કે લાંબી આયુષ્ય હશે તો લાંબી સાધના કરી શકશો તમે નાના ખાડામાંથી મોટા અંધારિયા કૂવામાં પડ્યા છો આ દેહમાં માલ શું છે આ દેહમાં રહીને દુઃખ જ છે પીડા જ છે ઉપાધિત છે દુઃખનું મૂળ તો અંત્યા દેહ છે અને દેહની આસક્તિ છે દેહાભિમાન છે આવું મોટું અજ્ઞાન તે સત્સંગ વિના સમજાતું નથી અને શ્રી હરિના ચરણમાં હેત કરવું એનાથી મોટો બીજો કોઈ મોક્ષ નથી કેવી સરસ વાત વિશેષ આપણે આવતીકાલે આ વાત થોડી સાંભળીશું એતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ સિદ્ધાનંદમુનિ વિરચિત શ્રી હરિચરિત્રામનું સાગરના દ્વિતીય પૂર્માં શ્રી હરિ નવલખા પર્વત ઉપર ગયા અને સિદ્ધોને મળ્યા એ નામે સાડત્રીસમો તરંગ સમાપ્ત बोलो बुलोघनस्यां महाराज